નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનપી એજ્યુકેશનમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આજના ટોપિકમાં વાત કરીશું ધોરણ નવ ની અંદર ગણિતમાં ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિમાં એમાં આપણે આવ્યા હતા ઉદાહરણ નંબર એક તો ઉદાહરણ એક તમારું મિત્રો એની અંદર ત્રણ પ્રશ્ન અહીંયા આપેલા છે એમાં પહેલો પ્રશ્ન વાત કરીએ છીએ કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે દરેક સંખ્યાઓની અંદર સંખ્યાની વાત કરી છે તો મિત્રો બધી સંખ્યાઓ તો આપણે યાદ રાખવાની જરૂર છે નહીં હા યાદ પણ હશે આપણને પણ આપણને ખ્યાલ નહીં આવે શું કરવું તો મિત્રો મેં તમને એક વસ્તુ સમજાવી હતી એના ઉપગણ તરીકે તમે દર્શાવી દો એટલે કે પ્રથમ સંખ્યા આપણી કઈ હતી પ્રાકૃતિક બીજી આપણી પૂર્ણ ત્રીજી આપણી કઈ સંખ્યા હતી પૂર્ણાંક સંખ્યા એને આપણે જેડ વડે દર્શાવતા હતા પછી આપણી સમય પછી આપણી વાસ્તવિક સમાવેશ થશે ચલો આપણે અહીંયા વાત કરી દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે પૂર્ણ સંખ્યા કઈ છે ડબલ્યુ એ પ્રાકૃતિક સંખ્યા છે એન તો ડબલ્યુથી એન બાજુ આપણે જવાનું છે તો મિત્રો આપણે કઈ બાજથી કઈ બાજુ જઈએ છીએ જો જમણીથી ડાબી બાજુ જતા હોય જમણીથી ડાબી બાજુ મતલબ ઉલટા આપણે જતા હોય તો આપણી સંખ્યામાં સમાવેશ થતો નથી તો પ્રથમ આન્સરમાં આપણે કહી શકીએ આપણો જવાબ આવશે ના કે અસત્ય અસત્ય આપણે તેના વિધાન લખવાના છે તો અસત્ય મતલબ ખોટું કેમ ખોટું એનો આપણે આન્સર આપવું હોય તો ચાલો વિચારી લઈએ કે પૂર્ણ સંખ્યાની અંદર 0 નો સમાવેશ થાય છે પણ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી તો આપણે આ રીતે પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો કહીશું ના કારણ કે કારણ કે પૂર્ણ સંખ્યા ખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી આ મિત્રો આપણે કારણ દર્શાવ્યું કે પૂર્ણ સંખ્યા એ ઝીરોથી ચાલુ થાય અને પ્રાકૃતિક એકથી ચાલુ થાય એમાં વચ્ચે આપણને કઈ સંખ્યા નળતી છે ઝીરો એટલે કે ગાડી ડાબી બદલ જાય છે તો આપણું વિધાન અસત્ય છે કારણ કે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી એના કારણથી ચલો નંબર ટુ જોઈ લઈએ એમાં તો નંબર ટુ શું કહે છે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે તો આપણને ખ્યાલ જ છે કે હા કારણ કે પૂર્ણાંક સમ્ય સંખ્યાની અંદર પૂર્ણાંક સંખ્યા એ સમ્ય સંખ્યા છે ચલો પહેલાં એનું આપણે ગણની અંદર જોઈ લઈએ તો પૂર્ણાંક સંખ્યા એ આપણી જેડ અને સમ્ય સંખ્યા એ આપણી ક્યુ તો ગાડી જમણી બાદ જાય છે તો હા આપણે કહી શકીએ આપણને જવાબ ખબર પડી ગઈ તો કઈ રીતે જવાબ આવશે એ આપણે જોઈ લઈએ તો નંબર ટુમાં આપણે કહી શકીએ નંબર ટુ આ વિધાન સત્ય છે આ વિધાન શું છે સત્ય કેમ કારણ કે માની લો કોઈ પણ સંખ્યા હું લઈ લો માઇનસ ત્રણ લઉં માઇનસ બે લવું પાંચ આ બધી મેં પૂર્ણાંક લીધો લોરો લઈ લો આ બધી મેં પૂર્ણાંક લીધી તો પૂર્ણાંક એ સમ્ય સંખ્યા છે હા આ વિધાન સત્ય કઈ રીતે કારણ કે અગાઉ ઉતરમાં ભણી ગયા હતા કે છેદમાં કશું ના હોય તો આપણે એક લખી શકીએ તો આ બધી સંખ્યાઓ કયા સ્વરૂપમાં મળી ગઈ પી સ્વરૂપમાં મળી ગઈ એટલે આપણે તેને કહી શકીએ કે આ વિધાન સત્ય છે દરેક પૂર્ણાંક સંખ્યા એ સંખ્યાની અંદર સમાવેશ થાય છે તો નંબર ટુ નો તમને જવાબ ખ્યાલ આવી ગયો છે હવે નંબર ત્રણ જોઈ લઈએ તો નંબર ત્રણ આપણને શું કહે છે કે દરેક સમ્ય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે દરેક સમ્ય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે તો જુઓ દરેક સમ્ય સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે તો સમ્ય સંખ્યા આપણી ક્યુ હતી પૂર્ણાંક સંખ્યા આપણી ઝડ હતી તો આપણી ગાડી કઈ બાજ જઈએ છીએ કઈ બાજુથી કઈ બાજ થાય છે જમણીથી ડાબી બાજુ તો જમણીથી ડાબી બાજુ આપણે જતા હોય તો આપણું વિધાન શું આવશે ખોટું આવશે એટલે આપણે કહી શકીએ કે નંબર ત્રણનો જવાબ કે આ વિધાન આ વિધાન

પાંચ સમ્ય સંખ્યા લોકો આ તમને સંખ્યા ઓલરેડી પૂર્ણાંક આપેલી છે એટલે કે એક અને બે આ સંખ્યા પૂર્ણાંક છે એને આપણે સમ્ય બનાવ્યું હોય તો છેદમાં એક તો આપણે લખતા હતા આ રીતે તમારી પીએ પણ ક્યુ સ્વરૂપની બની ગઈ તો મિત્રો વચ્ચેની મારે પાંચ મેળવવી હોય તમે ભણી ગયા હતા તો એક અને બે છેદ સમાન થઈ ગયા તો આની અંદર વચ્ચેની આપણને પાંચ મળતી નથી તો મિત્રો આપણને ખબર જ છે કે છેદ સમાન બનાવવા પડશે તો હું છેદમાં જે સંખ્યા વડે ગુણીશ એ સંખ્યા મારે અંશમાં ગુણવી પડશે તો આ આપણી એકના છેદમાં એક તો હતી ગુણ્યા દસ વડે ગુણીશ તો ઉપરે મારે દસ વડે આવશે અને બાજુમાં બેના છેદમાં એક આપણ હતી એને પણ મારે છેદ સમાન બનાવવા પડશે તો અહીંયા બંને સંખ્યાને મેં દસ દસ વડે ગુણી તો એ સંખ્યા મેં ઉપર ગુણી તો જવાબ મને શું મળ્યો દસના છેદમાં દસ અને વીસના છેદમાં દસ બંનેના છે સમાન થઈ ગયા તો હવે તમે અંશમાં વિચારો પાંચ સમ્ય સંખ્યાઓ મળે છે તો ચાલો આપણે પાંચ સમ્ય સંખ્યા અહીંયા લખી દઈશું દસ અને વીસની વચ્ચે તો માની લો આપણે કોઈ લખી દઈએ ભાઈ અગિયાર અગિયાર છેદમાં દસ બાર છેદમાં દસ તેર છેદમાં દસ ચૌદના છેદમાં દસ પંદર છેદમાં દસ તો મિત્રો આ તમારો આન્સર થયો આ સમય સંગ્રહ તમારી વચ્ચેની આવી ગઈ તો મિત્રો આ રીતનું તમારું ઉદાહરણ હતું હવે મિત્રો ઉદાહરણ તમારું એક અને બે અહીંયા પૂરું થાય છે હવે આપણે સ્વાધ્યાયની વાત કરીશું નેક્સ્ટ ભાગની અંદર આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકની વાત કરીશું તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ